સહનગવતો સહનૌ ભુનત્ સહ વીર્યવાહ તેજસ્વિનાવધીતમસ્તુમા વિદેશ ઓ શાંતિ શાંતિ ઓ પૂર્ણ મદપૂર્ણ पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ते शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्

दक्षिणामूर्तये नमः ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि

ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ઓમ શાંતિ 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 ઓમ શાંતિ 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 તો પ્રશ્ન કર્યો 20મા શ્લોકમાં પૂછ્યું जनु मूढ़ी नास्ति चिन्मात्रे पापलेपनम तो इंद्रे जरा आ प्रकार कहु दाव करो अथवा तो हकीकत भी कि आ प्रकार घोर घनाता कर्म करवा छता मरा पर कोई प्रकार की असर न थी असर न थी એનું ચિહ્ન કહ્યું છે કે મારા મુખની કાંતિ કોઈ કહેતે એમાં જરા પણ વિલય ના થયો કોઈ વિકાર ના આવ્યો અર્થાત મારી પ્રસન્નતા બની જ રહી પાપમ કૃતવતોપ્યસ્ય મુખે હર્ષ ક્ષયો નહીં તો જેને પાપ કહેવામાં આવે છે એવા કર્મ કરનારના મુખ પર પણ હર્ષનો ક્ષય થતો નથી હર્ષ અને મુખ પર સ્વભાવથી હોય છે એમાં ક્ષય નથી થતો ન મુક્તિ નશ્યતી શાસ્ત્ર વિનિશ્ચાદ શાસ્ત્રો નિશ્ચય થયેલો છે નસો પુનરાવર્તતે વગેરે તો જ્ઞાની પુરુષે વળી પાછો જન્મ લેવાનો હોતો નથી એ તસ્ય એ વિનિયંતે વિલીનિયંતે અહીં જેના પ્રાણ વિલીન થઈ જાય છે આ બધા વાક્યો પરથી ન મુક્તિ નશ્યતી આવા પ્રકારના ઘોર કર્મ કરવા છતાં પણ એના ચહેરા પર તો કોઈ અસર નથી જણાતી એ તો ધારો કે નફટ હોય તો ના થાય પણ જે કર્મ કરોનું પરિણામ તો જ પડે ને તો કે નહીં નહીં શાસ્ત્રો પણ કહે છે કે એની મુક્તિ છે એ નાશ નથી પામતી અર્થાત એ મુક્ત જ રહે છે તો એના ચહેરા પર પણ એવા કોઈ ચિહ્નો નથી જેથી કહી શકીએ કે એને આવા ઘોર કર્મ અસર થઈ હોય શાસ્ત્ર પણ સ્વીકારે છે કે એને કોઈ અસર ન થવી જોઈએ

જળચેતન બધાનું પણ ચાલો ચેતનની વાત કરીએ તો અજ્ઞાની હોય વિજ્ઞાની હોય બધાનું સ્વરૂપ તો ચૈતન્ય જ છે પાપ અસંબંધુલ્યત્ અને ચૈતન્ય ચિત્ત છે અસંગ છે માટે ક્યારે એને પાપ પુણ્ય કશા સંબંધ થતો જ નથી અજ્ઞાનીનો આત્મા હોય જ્ઞાનીનો આત્મા હોય કોઈ પ્રકારનો પાપનો સંબંધ ના જ હોય તો જ્ઞાનીના આત્માને પાપનો સંબંધ નથી એવું એમાં જ્ઞાનીમાં શું વિશેષતા છે એવું કહો છો કે આ જ્ઞાનીને પાપ સ્પર્શતું નથી એની મુક્તિ પર કોઈ અસર થતી નથી એવું જ્ઞાનીમાં વિશેષતા શું છે એટલે કે આમ કહો છો કે ભાઈ જ્ઞાનીને જવું છે કેમ કે બંનેમાં ચૈતન્ય એક જ છે એનું મૂળ સહિત નાસી ચિન્ન પાપ પાપલે મૂળ હોય તો પણ આત્માને ચૈતન્યને પાપ લેપાયમાન કરતો નથી કો અતિશય તત્વવિદ સી તો તત્વવિદ છે જ્ઞાની છે એનું એનું આત્મામાં એ જ ચૈતન્ય છે તો આપ કહો છો કે ભાઈ તત્વજ્ઞાનને પાપ લેપાયમાન કરતો નથી અને જ્ઞાની લેપાયમાન કરે છે તત્વજ્ઞાનીમાં શું સુભેદ છે સુ વિશેષતા છે શું જોવા પણ છે जेने कारण पाप नहीं ले पाने में नहीं कर्थ। करते हम कर तो कदम पापम अज्ञातवारोप्य तेजिते अज्ञातवारोप्य तेजिते अहंकार कर तो कदम पापम पाप तो अहंकार केंद्रित है सिर्फ अपने सवारी चर्चा करता है ना कि अभी निंदा मानो के भिखारी नवेश भजबीर हो चें તો ભિખારી અનેક પ્રકારનું કર્મ કરતો હોય ધારો કે ખલનાયકનો વેશ ભજવી રહ્યો હોય ઢીસુમ ઢીસુમ બધું કરતો હોય ટૂંકમાં ઘણું પાપ કર્મ કરતો હોય ખરનાયક તો જે અભિનેતા છે જેણે ખલનાયકનો વેશ લીધો છે બે હસ્તી થઈ એક ખલનાયક થયો અને બીજો અભિનેતા થયો તો એમ સમજવું હોય અહંકર્તૃગતમ પાપ આપણે સવારે વાત કરી કે ભાઈ ઉપાધિમાં જે ધર્મો છે એનો આત્મા પર અધ્યારોપ કરીને સામાન્ય માણસ માને છે કે હું પાપ કરું છું અહીં કહેવા પ્રમાણે અહંકાર વડે થયેલું કર્મ એટલે કે ખલનાયક વડે થયેલું કર્મ ખરનાયકને આપણે અહંકાર કહીએ એટલે શું એવું માનો કે અને કોઈક રીતે કોઈક કારણસર ઉપાધિમાં હામભાવ થઈ ગયો એને ગળામાં કહે છે ખૂંચે છે બીજું તો આનાથી તેની આમ તો અભિનય થઈ રહ્યો છે પરંતુ ધારો કે વેશમાં હામ ભાવને કારણે એના મનમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો કે હું જ આ કરનાર છું તો જે કર્મ પહેલાં ખતરનાયક દ્વારા થઈ રહ્યું છે એનો અધ્યારો પેલા અભિનેતા કરવામાં આવે છે ગતમ પાપમ જે પાપ અહંકાર કરી રહ્યો છે અર્થાત વેશમાં ભાવ ધરાવનાર કરી રહ્યો છે એ પાપનો આરોપ અજ્ઞાત્વા આરોપી દે ચીધી અજ્ઞાનને કારણે અવિવેકને કારણે આત્મા અનાત્માનો વિવેક નથી વેશ વેશ ધારણ કરનાર વિવેક એટલે પણ નથી જેની બુદ્ધિમાં એ બંનેને એક કરી નાખે વેશ ધારણ કરેલો પેલો અભિનેતા અરે ધારો કે ભિખારી હોય કે પછી ખલનાયક હોય એણે કરેલા કરુણ આરોપ અભિનેતા પર આત્મા પર પોતાના પર કરીને પોતાને એ પ્રકારે પાપી માને તેને ગ્લાને મુખે ભાતી અરે રે મેં શું કર્યું ખૂન કર્યું జారా బ జ్ఞానీ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ અભિનેતા અને વેશ વચ્ચેનો વિવેક હોય તો અભિનેતા જાણે છે કે મને કંઈ હું કંઈ જન્મ નથી પૂરાયો એટલા માટે એના મુખ પર કોઈ ગ્લાની નથી આવતી જન્મ પૂર્યા પછી પણ કેમ કારણ કે હર્ષક્ષયો નહીં જાણે છે કે આ તો નાટક છે આ પપ્પુજી સ્વામીજી કેમ કેવો સરકાર રીતે અભિનય કરી રહ્યો છે એથી ખરેખર થઈ રહ્યું છે કેવું કરી રહ્યો છું એટલે જ્યાં આવો વિવેક છે ત્યાં પેલા અભિનેતાને ભલે જેલમાં પૂરવામાં આવે તોય પણ એ જેલમાં પુરાતો નથી પોતાની દ્રષ્ટિએ પણ ધારે અહમભાવ હોય પોતાને ખલનાયક માનતો હોય તો મને જેલમાં પૂર્યો અરે રે મેં શું કર્યું તેને ગ્લાની મુખે ભાતી તો પછી એના મુખ પર ગ્લાની ભાષે બસ આટલી વિશેષતા છે જે પોતે જાણે છે કે અભિનેતા જ શું એની એના મુખ પર કોઈ ગ્લાની નથી આવતી કારણ કે કે થઈ રહ્યું નથી એની દૃષ્ટિએ પણ આ પ્રકારે જે ઉપાધિમાં વેશ મહાનભાવ ધરાવે છે એ પોતે નથી કરેલું કર્મ જે કર્મ અભિનેતાંસી કર્યું એનો આરોપ પોતાના પર કરીને અનેક પ્રકારની જ્ઞાની એને દુઃખ અનુભવે છે અને ત્યાં એને કારાવાસમાં પૂરી તો ખરેખર દુઃખ અનુભવે જ્ઞાનીને જીવભાવો વિનશ્ય બીજ ભાવો વિનશ્ય कर्म बीज भाव विनश्यति भी तस् कर्मण बीज भाव विनश्यति भी ज्ञान ने कारण कर्म बीज भाव कर्म में अंकुर उत्पन्न करने शक्ति से क्षमता नष्ट थ ज्ञान थी तो क्या प्रकार अंकुर फूटे कर जन्म प्ररोह આ કર્મ જે છે ને એ બીજો જન્મ આપનારું છે અર્થાત અજ્ઞાની વડે કર્મ છે એ કર્મ ફળ જન્મ આવે જે આ જન્મ ન ભોગવી શકાયો હોય તો ભોગવા માટે બીજો જન્મ લેવો પડે આ પ્રકારે કહેવાય કે કર્મ બીજા જન્મનું કારણ બને એટલે કર્મરૂપી જાણે કે બીજ હોય કારણ હોય એ જન્મ બીજો જન્મ જન્માવવાનું કારણ બને પ્રરોહ અંકુર ફૂટે અર્થાત્માંથી જન્મરૂપી અંકુર ફૂટે પરંતુ જ્ઞાને કર્મ હું અકર્તા છું અભોક્તા છું હું બ્રહ્મ છું એ પ્રકાર જ્ઞાન નથી એના કર્મમાં આ પ્રકારે ફળ આપવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે એ બીજને શીકવામાં આવે અગનીમાં તો એ બીજને અંકુર ઉત્પન્ન કરવાની પ્રરોહની ક્ષમતા જનસ્ત થઈ અતર્તે અ કર્મની પોતાનું ફળ આપવાની ક્ષમતા નષ્ટ થઈ જાય જાણે એવમ નિશ્ચિત્ય એટલે પેલો અભિનેતા જાણે છે કે બધું કર્મ કરવા છતાં મારા કર્મથી કોઈ ફળ મળવાનું નથી મને વાસ્તવમાં કોઈ કરાવાસ મળી જવાનું નથી લઈ ગયા તો હું તો મજામાં જ છું એટલે આ એક વસ્તુ છે જ્ઞાનાગ્નિ સર્વકર્મા કુરુદે ભસ્મસા ભગવાન અર્જુન કહે અર્જુન જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બળતણને કાષ્ઠને ભસ્મસાદ કરી નાખે તેવી રીતે અજ્ઞાન અગ્નિ છે એ બધા કર્મને ભસ્મસાત કરી નાખે ત્યાં શંકર મહારાજ કે ભાઈ કર્મ ભસ્મસાત થતું નથી પણ કર્મમાં ફળ આપવાની શક્તિ ભસ્મસાદ થાય એ મને સમજાતું નથી ધારો થાય એ થવાની જરૂર નથી કર્મ થયું એનું ફળ મળે તો સમષ્ટિમ જતું રહે કર્મનું ફળ મળે એમાં આપણને કોઈ ચિંતા નથી ચિંતા ક્યાં છે કર્મ કરનારને ફળ ભોગવવું પડે સમજ તો બંધન ક્યાં છે કર્મ પોતાનું ફળ આપે એ એમાં બંધન નથી મેં કર્મ કર્યું એનું ફળ મારે ભોગવવું પડે જે કર્મ કરતા છે એને ભોગતા બનવું પડે અને તેથી ધારો કે કર્મે ફળ આપ્યું તો ફળનો હું ભોગતા આવવાનું એ પ્રકારે એ કર્મ ફળ મને બંધન કરનાર નીવડે તો કર્મ થયું ફળ પણ ઉત્પન્ન થયું પરંતુ મારી તો કોઈ સંબંધ ના હોય તો હવે ખરેખર બીજ કહ્યું છે કર્મમાં કર્તૃત્વ બીજ છે એટલે કર્મનું ફળનું બીજ નહીં કર્મનું બંધન કરનાર અંશ જે છે કહ્યું છે એ કર્મ જો કર્તૃત્વ બુદ્ધિ થયું હોય તો એ કર્મ કરનારને બંધનરૂપ નીવડે એટલે કે પછી એને ભોગતા થવું પડે અત્યારે જે કરતા હશે એને પછી ભોગતા બનવું પડે એ પ્રકારે એમ કહેવાય કે કર્મ ફળ છે એને બાંધનાર નીવડે પણ જ્યાં કર્તૃત્વ નથી ત્યાં ભોગતૃત્વ પણ નથી એટલે આપણે સમજી શકીએ કે કર્મમાં બંધન કરવાનો મુશ્કેલ છે કર્મ કરનારને બંધન કરનારો કરનાર કેવો છે કર્તૃત્વ બુદ્ધિ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિ કહો ભ્રમ કહો એ જ ખરેખર એને કર્મ ફળ સાથે બાંધનાર છે કર્મ બંધન એટલે કર્મ ફળ સાથે જોડનાર હા પેલા અહંકાર વડે વેશ વડે કર્મ થઈ રહ્યું હોય અને પોતે એવું માનતો હોય ભ્રમથી કે મેં કર્યું તો એમ કહેવાય કે એણે બિચારા એ કર્મનું ફળ ભોગવવું પડે મને ખરેખર જેલમાં પૂરી દો મને સજા થઈ વગેરે વગેરે નહીં તો આ બધો અભિનય જ છે એટલે જ્ઞાનરૂપી અગ્નિ છે એ કર્મની ફળ આપવાની શક્તિને બાળી નાખે છે એવું કહેવું અથવા એ કર્મ ક્યારે બંધનરૂપ બને જ્યારે એ કરતાને ભોગતા બનાવે ત્યારે એવું કહેવાય ને કે સાંજે જ્યારે ગાયો ચડીને આવે ત્યારે ગાયો દોડીને પોતાનું જે વાછડું હોય ને ત્યાં જ જાય ને એને એને દોડાવવા માટે જાય ગમે તેલા વાછડા હોય તો પણ ગાય આખા ટોળામાંથી પોતાના વાછડાને શોધી કાઢે તેવી રીતે આ કર્મ છે ને અસંખ્ય હોય બધા પરંતુ પોતા કરતાને શોધી કાઢે અને ત્યાં બરોબર જઈને ઓળખે એટલે અત્યારે જે કર્તૃત્વ છે એ ભવિષ્યમાં ભોક્તૃત્વમાં પરિણમે છે જ્યારે એ કર્મ કર્તૃત્વ બુદ્ધિજી હું કર્મ કરી રહ્યો છું એ બુદ્ધિ થાય ત્યાર પછી એ બુદ્ધિ મને ભોક્તૃત્વ બના આપે જન્મ આવે છે કર્મ કશું જન્માવે છે ચાલો એ તો હશે ખરેખર તો કર્તૃત્વ બુદ્ધિ છે ને એ ભોગતૃત્વ જન્માવે છે એટલે કર્મ ફળ આપે તો જે કર્તૃત્વ બુદ્ધિ ધરાવે છે એનામાં ભોગતૃત્વ એને વળગે પણ કર્મ કરતી વખતે જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી એને એમનું ક્યાં વળગવા આવે છે ધારો કર્મ એ ફળ આપ્યું કે આ બધી દલીલો થાય છે કર્મ ફળ આપ્યા કેવી જતું રહે એ બધી લીધો નૈયાયિકો કરે કર્મ સ્વભાવ કારણ સહજે કાર્યને જન્મ આપવો જ તો જ્ઞાનીએ કર્મ કર્યું એટલે એણે પણ એનું ફળ ભોગવવું જ પડે તો કે નથી કર્યું વેદાંતિ શું કે કર્મ કર્યું છે જાણે કે કર્યું છે કર્મની પાછળ કર્તૃત્વ બુદ્ધિ નથી એ કર્તૃત્વ બુદ્ધિ ભોગતૃત્વ બુદ્ધિ જન્મ આવે છે અને કર્મનું ફળ છે ને એ પહેલાં ભોગતાને વળગે છે એ જેલું થતું નથી એનું પૂરતું છે આપણે માટે કર્મ ભલનું પોતાનું ફળ આપણને જ્યાં જોઈએ ત્યાં જાય હવે કર્મને ઓળગવાનું કોઈ રહ્યું નથી ઈ રીતે એમ કહેવાય કે કર્મમાં જે ફળ આપવાની એટલે કે કરતાને પ્રભાવિત કરીને પુદન અસલ જન્મ આવવાનું એક સામર્થ્ય કે ક્ષમતા કર્મમાં હતી એ રહી નથી કારણ કે કર્મનો કોઈ કર્તા નથી સમજ પડી ને એટલે જન્મ જન્મપ્રરોહ નૈવાસ્તી આ પ્રકારે જન્મરૂપી અંકુર કોને કરતા અને કરતા ન હોવાને કારણે આ જ્ઞાની પુરુષ માટે આ કર્મફળ છે એ જન્મરૂપી અંકુર નથી જન્મ કર્મ ફળ મળે તોય પણ જ્ઞાનીમાં એની કોઈ અસર નથી કારણ કે ત્યાં કર્તૃત્વ નથી મળે ભોગતૃત્વ નથી એ એ સમજી શકાય એ એવમ નિશ્ચિત હૃષ્યથી જ્યારે કર્મ નહીં થઈ રહ્યું હોય ત્યારે પણ આ અભિનેતા ઘોર કર્મ કરી રહ્યા હોય તમે જાણે છે કે આ કર્મ કોઈ અસર કરવાનો નથી કારણ કે એનામાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી હું કરું છું એવી વાતની એવો અવિવેક નથી એટલે મનમાં હર્ષ પામે છે ઢીંગ 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 કરતો ઢી ઢીસુમ કરતો હોય ના કાંઈ ભાષામાં આમધી દોણ થતું હોય બધું એને મનમાં હું કેવી સરસ રીતે કરી રહ્યો છું जो क्यों बराबर जो मनो लक्षण है क्यों में दीना क्यों वगैरह वगैरह यदि निश्चित है हस्य है दग्ध बीजम यथा न प्ररोहक्षमम तथा वाचू आपण ए श्लोक वाचवा 23 वां श्लोक दग्ध बीजम यथा लोके न प्ररोहक्षमम यथा तथा

જે બીજને દગ્ધ કરવામાં આવ્યું છે ટૂંકમાં બાળવામાં આવ્યું છે ન પ્રરોહક્ષમ શેકવામાં આવ્યું પાઈ તો નથી નાખ્યું શેકવામાં આવ્યું તો હવે એમાં પ્રરોહ અર્થાત અંકુર જન્માવાની શક્તિ નષ્ટ થઈ ગઈ ન પ્રરોહક્ષમ તથા પ્રરોહ એટલે અંકુર હવે જન્મ આપવાની ક્ષમતા નથી અનુભવનો વિષય છે જ્ઞાન ધમ્યારમાં તે રીતે જ્ઞાન વ્યગ્નિથી દગ્ધ થયેલું શીખાયેલું જે કર્મ છે તજ તજન્મ પ્રદમ ભવે એ જન્મ પ્રદાન કરનાર ન બને ટૂંકમાં કર્મ જે છે એ કેવું દગ્ધ થઈ ગયું એમાં જ્ઞાનગ્નિને કારણે કરતૃત બુદ્ધિ નષ્ટ થઈ ગઈ માટે એ કર્મ છે એ આ જ્ઞાનીને કોઈ પ્રકારનું ફળ જન્મા નથી आग बे प्रश्न करे तरी ज्ञा पापकर्म पापोत्पत्ति अभाव आप कहो ज्ञानी जैसे तो ये पाप पापकर्म करते जन तेरेपकर्म करते नक्की थी गय अर्थात पोता दृष्टिए ज्ञापुरुष पापकर्म करते अन्य कर्म करतो करते जनाता होवा छता कोई पाप तो नहीं कारण कर्तृत्व बुद्धि नहीं तो पीछे चिंता करने की जरूरत नहीं दृश्य थी कोई चिंता विषय नहीं तो ये ज्ञापकर्म पापोत्पत्ति अभाव वड़े ज्ञानी ज्ञा कोई पाप तो नहीं अर्थात कर्म ज्ञा कोई पाप जन्मात नहीं जै आप चर्चा करी कुतहतये नियमे तत्वज्ञान शून्य कर्महवत् कर्महवत् पापं तेजन्ति इति आपाड़े જોઈએ છે કે ज्ञानी महापुरुष पण सावधानतया કોઈ અયોગ્ય કર્મ કરતા જ નથી કર્મહવત કર્મણ કોને કહેવાય കർમાં નિષ્ઠ હોય તે જે કર્મ નિષ્ઠ હોય એ બધું આ કરવાના નિયમનું પાલન કરે છે એ માત્ર વિહિત કર્મ કરે અર્થાત શાસ્ત્રમાં એનું વિધાન કરવામાં આવ્યું આદેશ કર્મ એ કર્મ કરે નિષિદ્ધ કર્મ ક્યારે ના કરે અને આપણે કર્મઠ કહીએ અર્થાત વૈદિક કર્મને વરેલો વૈદિક આદેશોને વરેલો માટે જે વિહિત કર્મ છે કરે નિષિદ્ધ કર્મ ના કરે અને આપણે કર્મઠ કહીએ તો તમારો જ્ઞાની એ પણ એવું જ કરતો જણાય છે ને જોઈ કે એ લોકો એ પણ નિષિદ્ધ કર્મ કરતો નથી અને વિહિત એટલે કે શાસ્ત્રમાં જે સંમત એ જ કર્મ કરે છે શાસ્ત્રમાં નિષિદ્ધ છે એ કર્મ નથી કરતો એવું કેમ દેખાય છે પાપમ ત્યજંતી નિયમે એટલે નિયમથી ટૂંકમાં ક્યારેય પણ પાપ કર્મ બધા કરતા નથી પાપ કર્મનો હંમેશા ત્યાગ કરે છે એ તો ઈરાદાપૂર્વક થયું ને ટૂંકમાં જ્ઞાની પુરુષો પણ એવું જણાય છે કે એ લોકો પાપ કર્મ ક્યારેય કરતા નથી તો પેલું જે અજ્ઞાની જે કર્મટે છે એ શાસ્ત્રના આદેશને અનુસરે છે અને માટે પાપ કર્મ કરતા નથી આ જ્ઞાની પુરુષ તો શાસ્ત્રના આદેશથી પર થઈ ગયો છે આદેશ કોને લાગુ પડે જેનામાં કર્તૃત્વ છે ને એના આદેશ લાગુ પડે કર્તૃત્વ છે જેનામાં અભિમાન છે બ્રાહ્મણો હમ પુરુષો હમ ગૃહસ્થો હમ બ્રાહ્મણ છું પુરુષ છું ગૃહસ્થ શું અભિમાન ધરાવતો હોય ને એની જ માત્ર વેદનાની આજ્ઞા છે એ લાગુ પડે બ્રાહ્મણો યજેત વેદ શું કે બ્રાહ્મણો યજેત બ્રાહ્મણે આ યાગ કરવો જોઈએ કોણ કરે જે પોતાને બ્રાહ્મણ માનતો હોય એ કરે બાકી ના કરે પેલો એટલે વેદની આજ્ઞાનું પાલન કોણ કરે જેને અને અભિમાન કહેવાય અભિમાન ઘમંડ નહીં અભિમાન એટલે હમ બુદ્ધિ હું અભિમાન એટલે આઈડેન્ટિટી જેને અંગ્રેજીમાં કહેવાય વ્યક્તિત્વની ભાવના હું આ છું હું બ્રાહ્મણ છું ક્ષત્રિય છું ગૃહસ્થ છું પિતા છું માતા છું અને આપણે અભિમાન કહીએ એટલે વ્યક્તિત્વની ભાવના જે ઉપાધિયમાં અહમ ભાવમાંથી જન્મે એટલે શરીરના સ્તરે આ બધું છે ખરેખર તો કે મનના સ્તરે હોય તો આ પ્રકારનો આપણે વેમ કહીએ ખ્યાલ કહીએ ધરાવતો હોય ત્યારે શું થઈ રહ્યું છે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થઈ રહ્યો છે એ પ્રકારની સભાનતા મારામાં છે કે માર્ધર્મ ના થાય પછી એકવાર આપણને આ પ્રકારની આઈડેન્ટિટી અભિમાન જન્મે જન્માવે शास्त्रों व्यक्तिमा अभिमान जन्मा कि रीते संस्कार कर्म द्वारा यज्ञोपवीत उपवीत उपनयन आ प्रकार संस्कार द्वारा हूँ ब्रह्मचारी छू यो अभिमान जन्मा पी बरोबर नियंत्रण करे तो ब्रह्मचार्य आम ना आम था पी विवाह कर्म द्वारा हूँ गृहस्थ छू पति छू पत्नी छू यो अभिमान जन्मा પછી પતિથી આમ ના થાય ભાઈ પત્નીથી આમ ના થાય આમ જ થાય આમ કરવું પડે એ રીતે અભિમાન જન્માવા દ્વારા જાણે કે શાસ્ત્ર વ્યક્તિનું નિયંત્રણ કરે તો એ વ્યક્તિ એ જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ તો એ પ્રકારે કર્મ કરે આમ કર્મ છે ને એ પણ કોઈ રીતે અસાવધાનીથી કંઈ થઈ જાય તો જુદી વાત છે પર જ્યાં રી સાવધાન આવ્યાસ દી કર્મહિતન કહો કર્મનિષ્ઠ કહો ધર્મનિષ્ઠ કહો એ પાપ કરવા છા ના કરે કગે સાવધાન છે પર તમારો જ્ઞાની નથી કરતા એ પણ પેલા કર્મત્ર તેમ નિયમ પ્રમાણે વિધ કર્મનું અનુષ્ઠાન કરે ધર્મનું અનુષ્ઠાન કરે છે અને અધર્મના આચરણથી દૂર રહે છે એટલે વર્તનમાં બંને સરખા જણાય છે પેલો પોતાને વિશે અભિમાન ધરાવનાર તે શાસ્ત્રીની આજ્ઞાનું પાલન કરનાર જે કર્મ છે જેને અભિમાન નથી અને માટે જેને શાસ્ત્રીની આજ્ઞા લાગુ પડતી નથી એ એવું કહે છે એવું કેમ કરે છે કેમ કે જ્ઞાની પુરુષ પાપનો નિયમપૂર્વક ત્યાગ કરે છે अर्थात सभानता से कोई पाप करता नहीं तू तो पीला जोत देखा है अज्ञानी जोत देखा है जना बर्तन में खरु तो कर्मठ तू जानते हो नहीं माड़े पाप नहीं कर दो मैंने भय से के आ तो मैं नरक ले में लई जैसे मैंने नहीं करो आ तो जाने से के माने कहीं नरक जन्म प्रदम न भवेत आ कर्म जन्म प्रदान करना मैं नरक एट निश्चित ऋष्य दी मना कहीं असर थानी नहीं તો એ પણ એટલે એની છૂટ છે ટૂંકમાં જ્ઞાની પુરુષને જે ફાવે કરવાની છૂટ છે આપણી દ્રષ્ટિએ તો કેમ કરતો નથી કેમ નિયમનું પાલન કરે છે તરહિધ એટલે ચોવીસમાં શ્લોકમાં કહે છે તરી તત્વૈત શ્રેષ્ઠા મૂઢ તત્ કુત પાપી ચેદ રહસિદ્ધી શંકા છે તી આ પ્રકારે હોય તો સુપ્રકારે આગળ આપે કવિ જ્ઞાનદિઘં યત્વ ન તજન્મ પ્રદમ ભાવો વિનશ્ય અને માટે એના માટે કોઈ નરક વગેરે છે નહીં આ બધું આગળ આપે કહ્યું તો પછી આવું જ હોય અથવા જ્ઞાની મુખ્ય અથવા મુક્ત છે મૂકતો નથી તો કે એને કોઈ નિયમો લાગુ પડતા નથી ગવર્નરને કોઈ કાયદો લાગુ ના પડે એવું કહેવાય એટલે એમ ગવર્નરની મોટર કાર જતી હોય તો લાલ લાઇટ ઉભા રહેવાનો કોઈ કાયદો ત્યાં લાગુ ના પડે ખૂબ પોલીસને ના રોકી શકે જમણી બાજુ લાગ્યો જેમ ફાવેમ જાય ગવર્નર કોને કહેવાય તો મુક્ત કોને કહેવાય જેમ ફાવે એમ કરે જેમ ફાવે એમ કરે એવી કરવાની સ્વતંત્રતા રહીત હોવા છતાં પણ તત્વવિદ શ્રેષ્ઠ તત્વજ્ઞાની પૂછાય શ્રેષ્ઠ છે તો મૂળવત નિયમ એને તત્ કુત પાપમ ત્યજંતી આપણો મૂળ છે બિચારો અજ્ઞાની છે અભિમાન ધરાવનારો છે તેથી એને ભય છે ક્યાં કર્મ કરીશ તો મને પાપ લાગશે તો મારે નરકમાં જવું પડશે અને માટે એ પાપ કર્મથી દૂર છે आ शू तो तब तो वर्तते वॉल्यूम बढ़ी गए तत्र एकदम तो केम ज्ञानी लोगों को पहला मूल निजन्म वर्तमान एम जाना है एकदम रहस्य में वर्तते तो आ रहस्य रहेलू है तो श्रृणु क्यों ने तो तरी तत्विद श्रेष्ठा नियमेन કુતઃ પાપમ ત્યજંતી હતી તો શ્રેષ્ઠ પુરુષો તત્વજ્ઞાનીઓ પણ પેલા કર્મઠ હંમેશા નિયમ પ્રમાણે પાપનો ત્યાગ રહેશે શું છે એવો પ્રશ્ન હોય તો એવી શંકા હોય તો ત્યાં પછી એટલો શંકા થાય રહસ્યમ ઈદમ શૃણ તો આ રહસ્ય છે ને એ સાંભળો હું શું કેમ કહ્યું શૃહિત અભિમુખી કૃત્ય શિષ્ય હવે બહુ સૂક્ષ્મ વસ્તુ કહેવાના છે શિષ્યનું ધ્યાન દોરે શૃ સાવધાન થઈ જા અભિમુખી કૃત્ય જ્યારે આડું થયું હોય તો બરાબર મારી સામે જો બરાબર સાંભળ સાંભળે મોટા સ્વામી હું જૂના અડબાણમાં આજુબાજુ જોતા કંઈક સૂક્ષ્મ વાત કરવાની હોય તો એ શું તો ગુરુજ આ પ્રકારે શિષ્યને સાવધાન કહે છે કરે છે અભિમુખ્ય અભિમુખીકૃત્ય શિષ્ય શિષ્યને અભિમુખીકૃત્ય અર્થાત પોતાના પ્રત્યે અભિમુખી પોતાના પ્રત્યેનું મુખ ટૂંકમાંનું ધ્યાન પોતાના પ્રત્યે દોરીને સમંતરે પદ્ય ચતુષ્ટયને તત્ર ચતુરો હેતુ નિર્દિશી પછીના ચાર શ્લોકોમાં ચાર કારણ કહે છે કે શા માટે જ્ઞાની પુરુષ પણ નિયમથી હંમેશા ધર્મનું જ આચરણ કરે છે અને સાવધાનીપૂર્વક અધર્મથી દૂર રહે છે એના ચાર કારણો પછીના ચાર શ્લોકોમાં આપે છે તો ચાલો પછીનો શ્લોક વાંચીએ

प्रत्यक्षो प्रत्यक्ष तो पहलू कारण यद्यपि सद्यपि आमूष्मिकी हानि नज्ञीपुरुष आमूष्मिक एट परलोक यस्मी आलोक से अमुष्मीन परलोक है। तो क्या मानो कहने फरी जन्म थो तो नहीं એને કોઈ નરકનો ભય નથી એટલે પરલોકની કોઈ हानि થવાની નથી પરંતુ તથાપી અહી ગીતસા મહાદેવિન્યતે હની અહીગી આલોકમાં મહાન હની સે જ્ઞાની પુરુષ માટે પણ જો પાપ કર અધર્મનું આચરણ કરે તો આલોકમાં મહાન હની સે વર્તમાન સિવિદ્યતે તેને પાપમ યત્નેન વર્જયેત એજ કારણથી ज्ञानी महापुरुषे पण યત નથી પ્રયત્ન નથી સાવધાની પૂર્વક પાપમ વર્જયેત પાપ છે એનું છોડી દેવું જોઈએ પાપથી દૂર રહેવું જોઈએ પાપનું આચરણ ન કરવું જોઈએ આ તો વર્જયેત કહી દીધું પાપમ વર્જયેત પાપને મેં છે છોડી દેવું જોઈએ પાપથી દૂર રહેવું જોઈએ પાપનું આચરણ ન કરવું જોઈએ ज्ञानी પુરુષે પણ કારણ કે કી હાનિ વર્તતી આ લોકમાં મહાન હાનિ એને મારે રહેલી છે શું છે ભાઈ શિષ્ટા ત્યજંદી પાપ કર્મનું આચરણ કરે ને શિષ્ટ લોકો એનો ત્યાગ કરે ઘણા કરતા હોય છે કે કેટલાય બધા ઉધૂ બધા હોય છે વિચિત્ર વિચિત્ર વર્તન હોય બધા છોડી જ દે ને એને ના પડી એ જુદી વાત છે પણ જે લોકો સમાજમાં અમુક પ્રકારનો હોદ્દો સન્માન ધરાવતા હોય એ લોકો માટે સમાજનો સ્વીકાર પણ આવશ્યક છે આપણે હંમેશા આપણા સાધકોને કહીએ વિદ્યાર્થીઓને કહીએ બ્રહ્મચારીઓને કહીએ કે સમાજ તમારે સમાજમાં કામ કરવાનું છે અર્થાત તમારે તમારે ધારો વર્ગ પણ લેતા હો અધ્યાપન કરતા હોવ શાસ્ત્રનો એટલે તમારે સમાજ સાથે સંપર્ક છે સમાજ રહીને કામ કરવાનું છે એ ક્યારે થાય જ્યારે સમાજમાં તમારો સ્વીકાર હોય ત્યારે આ તો બધાને લાગુ પડે છે જે કોઈ જગ્યાએ આપણે હોઈએ જે કશું નાનું મૂળું કરતા હોઈએ એ ક્યારે થઈ શકે જ્યારે આપણા કરથી જે જેના પર અસર થવાની હોય એ બધાનો સ્વીકાર આપણા આપણા માટે હોય તો થાય એ તો મુશ્કેલ થઈ જાય આમ હું ગમે વર્તો તો હોઉં તો બીજા લોકો તો વર્તનને સાચું જ માની લે માટે આવે જ નહીં ફરી કે ભાઈને અહીંયા નહીં જવાનું અહીં છોકરાને ત્યાં હું ના મોકલીશ દીકરીને ત્યાં હું મોકલીશ આમ ના કરીશ શિષ્ટા પાપીષ્ઠમ તેજંતી આવો પાપિષ્ઠ છે અત્યંત પાપ કરનાર છે કારણ કે એકવાર તમે પછી મર્યાદા ન રાખી તમને ચિંતા પડી જ નથી ને તમે જાણો છો મારાથી પાપ થવાનું જ નથી મને રાગવાનું નથી અને એકવાર તમને આ પ્રકારે સમાજની સ્તુતિ નિંદાની પડી જ ના હોય તો તમે કશી કોઈ પ્રકારની મર્યાદા વગર જે કરતા હોય કર્યા કરો હું નથી માનતું કે એવો હોય પણ આ તો કલ્પના કરો કે કારણ કે મને કોઈ પાપ લાગતું નથી પણ મારા મુખની કાંતિ કોઈ રીતે વેલાતી નથી અને માટે હું જેમ ફાવે તેમ કરું જેને જે કહેવું એ કરે મને ખબર છે હું કોણ છું એવું કહેનાર હશે લોકો ભલે લોકોને જે કહેવું એ કહે મારે શું હું જાણું છું ને તમારી વાત સાચી હશે તમે જંગલમાં રહેતા હો ગુફામાં રહેતા હો એકલા રહેતા હો કે અવધૂથી ઝાડ નીચે પડી રહેતા તો વાંધો નહીં જેમ જે કહો એ કારણ કે લોકોને કહેવાથી તમારા પર કોઈ અસર નથી એ તમારી જીવન રીતિ પર અસર નથી પણ તમારી જીવન રીતિ એવી હોય કે જેમાં લોકો કે સમાજ સંકળાયેલો હોય તો પછી એમની સાથે એક સંવાદિતા હોવી એમની એમનો થોડા સ્વીકાર હોવો આવશ્યક બની જાય છે શિષ્ટા તિરંદિ પાપીષ્ઠમ સમાજના શિષ્ટ પુરુષો છે એ તો જે પાપી હોય પાપિષ્ઠની તો વાત શું કરવી પાપીનો ત્યાગ કરે છે પ્રત્યક્ષો નરક સહી આ પ્રકારે પુરુષો વડે ત્યાગ થવો આપણે ટાળે લોકો બધા એ પ્રત્યક્ષ નરક છે मटे आ टूक में चार हेतु कहें कि शाट ज्ञानी पुरुष पर जे समाज में रहते हो समझ अनुरूप वर्ते टूक में शिष्टकर्म को कहवा नक्की थे समाज समाज ना शिष्ट पुरुषों प्रकार वर्तता हो प्रकार वर्तन करूँ आम शास्त्र तो कहे बड़ी वस्तु में शास्त्र आदेश ना हो કેમ ખાવું ને કેમ પીવું ને કેમ હરવું ફરવું શાસ્ત્રમાં ના હોય તો સ્વામી મહારાજ કહે કે ભાઈ ટેબલ પર બેઠેલા છે બધા તમે અમેરિકા ગયા છો બીજા બધા વિદેશી લોકો હોય તમે દક્ષિણ ભારતથી આવો છો અને પછી તમારી રીતે ખાવાનું ધારો કે શરૂ કરો હવે ત્યાં શિષ્ટાચાર જુદા પ્રકારનો એટલે પહેલાં જોયા છે શું કરે છે આ માણસ એટલે કે એમની લાગણી દુભાય અને હિંસા કહે આ હિંસા છે કારણ કે એની લાગણી દુભાય છે ત્યાં હોઈએ ત્યારે જે પ્રકારની રીતિ ત્યાં હોય એ પ્રકારે વર્તવું જોઈએ ટૂંકમાં જ્યાં હોઈએ ત્યાંની જે રીતિ હોય એ પ્રકારે જ્ઞાનીની વાત તો છોડો આવે તો બધાની વાત છે એક એક પુરુષની વાત છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણો સ્વીકાર થાય કે આપણી સંવાદિતા એ પ્રકારે જ એમાં જીવવું જોઈએ કારણ કે આપણે જરૂર છે તમે એવા હોય એવું જીવન સ્વીકાર્યું હોતનું જેને જરૂર જ નથી એ તો જ માનો નહીં પણ તમારી જીવન એવી હોય કે તમારે સમાજ સાથે રહેવાનું છે કામ કરવાનું છે જે કંઈ હોય તે તો પછી એની સાથે સુમેળ હોય એ આવશ્યક છે અંતેથી છતાંય આવું વર્તે અંતિ એનો બહિષ્કાર કરવામાં આવે એ બહિષ્કાર જે છે ને એ તો प्रत्यक्ष नरकस ही ए शिष्ट पुरुषoret होतो बहिष्कारतो प्रत्यक्ष नरकत छे એટલે આપેલું કારણ કયું કેમ ज्ञानी કો સમજુવે મનુષ્ય કહો 이러고 કેમ હંમેશા ધર્મ કહો કે પછી સદાચાર કહો કે स्वीकृत આચાર કહો સદાચાર એક વસ્તુ છે પણ દરેક સમાજમાં स्वीकृत આચાર છે હિન્દુસ્તાનમાં એક પ્રકારનો આકાર જુદો હોય સ્વીકૃત વિદેશમાં જુદો હોય કયા કયા દેશમાં જે પ્રકાર આચાર જુદા હોય તો એ પ્રકારે વર્તવું જોઈએ એવું સામાન્ય કહી શકાય પછી બીજું આગળ કહે છે તન્નિંદસ્ય પાપમ ગૃહ વ્રજે હવે અજ્ઞાની પુરુષ છે હંમેશા એની સ્તુતિ નિંદા કરનારા બધા લોકો મળી જ રહેવાના છે એ કોઈ પણ નથી એની નિંદા ના થતી હોય કે લોકોના વિકૃત મન હોય છે અને માટે એ લોકો અસૂયા હોય એટલે ગુણ એ શું દોષ દર્શન જ્યાં સદગુણ હોય ત્યાં દોષનું આરોપણ કરનારા એ વિકૃત માણસ ધરાવનારા લોકો હોય છે અજ્ઞાની હોય સદાચારી હોય તોય પણ એના આચારને ઢોંગ કહેનારા તમને ખબર નહીં સ્વામીજી અંદરથી શું છે તમને નથી ખબર આ તો બહારથી દેખાવ છે કારણ કે આ ખુશ થાય તો આમ મળે પેલું ડોનેશન વગેરે હોય ટૂંકમાં આપણે જોઈએ છે આ જમાનામાં પણ ટૂંક એવો એકે માણસ નથી જેના વિશે નિંદા કરનાર નિંદા ના કરે તને નિંદક હા તો આ જ્ઞાની પુરુષ સમાજમાં છે એટલા માટે પેલો અવધું તો એની કોઈ ચિંતા જ નથી પણ આની નિંદા કરનારમાં કહેવામાં આવે છે કે જ્ઞાની પુરુષ વડે એટલે આમાં ટીકામાં કહ્યું આત્મવેદા આચરે તમ શિષ્ટા બહિષ્કુરવંતી પહેલું આત્મજ્ઞાની છે પાપકર્મ આચરણે એ પાપનું આચરણ કરતો હોય તો શિષ્ટા બહિષ્કુરવંતી શિષ્ટ પુરુષોનો બહિષ્કાર કરે છે સમુદાય શિષ્ટ બહિષ્કાર ખેલું પ્રત્યક્ષ કહ્યા તમે કોઈ સમુદાયમાં હો અને ત્યાં તમારો શિષ્ટો વડે બહિષ્કાર થાય જેવી રીતે યુધિષ્ઠિરની સભા હોય યજ્ઞ ચાલી રહ્યો હોય અને ત્યાં બહિષ્કાર કરવામાં આવે શિશુપાલ જેમ જેમ વર્તતો હોય એનો બહિષ્કાર થાય તિરસ્કાર થાય એને તો જો કે શ્રી કૃષ્ણની નિંદા કરે અઓ કરવો કૃષ્ણની નિંદા કરવો રોજ જે અનુ સહસ નામ અપ શબ્દનું સહસ નામ બોલનાર હો તો એ શિશુપાલ નિંદકહ અને તો પછી પહેલા તો એ કે એ આવે એટલે બધાને ખબર કે કા કેવો માણસ છે માટે શિષ્ટ લોકો બહિષ્કાર કરે દુર્યોધન હોય કે શિશુપાલ આ લોકોની સભામાં એની સભામાં નહીં પાંડવોની સભામાં આવે ત્યારે ટૂંકમાં સદાચાર સદાચાર્યો હોય ધર્મ આચરણ કરનારા હોય એવા લોકોની સભામાં આવે ત્યારે લોકો બધા એનો બહિષ્કાર કરે છે આવી રીતે આપણે સમુદાયમાં હોઈએ આપણો બહિષ્કાર થાય એ પ્રત્યક્ષ નરક છે એવું કહેવામાં આવે બીજું પાપ કર્મ રતમ આત્મવેદમ કશ્ચિન નિંદથી કશ્ચિત સ્તવતી લોકે એટલે આત્મવિદં આત્મજ્ઞાની છે એને કેટલાક લોકો સ્તુતિ કરે કેટલાક લોકો નિંદા કરે તો પાપ કર્મ રતમ પાપ કર્મમાં રત છે જ્ઞાની હોય એની સ્તુતિ કરનારા હોય અમારા મહારાજાઓ કોઈ કરે જ નહીં એટલે જેલમાં પૂરતી દીધું આ બધું થોડું કોટ છતાંય પણ હજારો લોકો માનનારા હોય આ તો બધું ખોટું છે અમારા સ્વામી એમ ના કરે વગેરે વગેરે નિંદા કરનારા અનેક લોકો હોય નિંદા કરી કરીને ગમે તેમ કેસ કરીને એની જન્મ મોકલી આપ્યો અને તોય પણ એને પ્રશંસો શું એટલા જ હોય ને વધારે હોય કદાચ આવું બધા મહાત્મા આપણો મહારાજ હતા તો એ પણ કહેતા હતા એ કંઈક જતો તો આવે હોશિયારપુર ફલાણી જગ્યાને જે કંઈક જતો હોય તે આપણો મહારાજ વિચાર કરો અને પછી આ ખબર પડી ગઈ છે આ તો આવું બધું છે ના ને તો ખોટું છે એટલે પ્રશંસકો પણ હોવાના અને નિંદકો પાપ કર્મ કરે છે મારે નિંદક હોવાના જ પણ એમાં શ્રદ્ધા ધરાવનારા તો ગમે તે કરે તો પ્રશંસા કરનારા સ્તુતિ કરનારા પાપ કર કશિન નિંદ હતી આમ પાપ પાપકર્મ રથ આત્મજ્ઞાની છે કોઈ નિંદા કરે કશિશ સ્થળથી લોકો કે દુનિયાના એવા લોકો પણ હોવાના જે એની સ્તુતિ કરે આશ્ચર્યની વાત છે આપણે આશ્ચર્ય થાય પણ એવું છે જ તત્ર નિંદક આત્મભિનિંદાજે પાપેને નરક અમર જ કહ્યું છે ભાઈ કે આત્મજ્ઞાની જે પાપ કરે ને પુણ્ય પાપ કરે પુણ્ય છે એની સ્તુતિ કરનારામાં જાય પાપ છે નિંદા કરનારને લાગે એવું કહ્યું છે એટલે આત્મજ્ઞાનીની નિંદા એને ભાન નથી કે હું શું કરી રહ્યો છું નિંદા કરવાનો સ્વભાવ છે દૂધમાંથી પૂરા કરવાનો સ્વભાવ છે ગુણમાં દોષ દર્શન કરવા સ્વભાવ છે કે ગુણને સહન નથી કરી શકતા ને કોઈ માણસ આવો સદગુણી હોય કોઈ માણસ આવો સારો હોય સારું કામ કરે એ માની જ ના શકાય એવી જાતની વિકૃત માણસ ધરાવનારા હોય અને તેથી જેટલું વધારે સત્કારમાં કરે એટલે વધારે નિંદા થાય તો એ વ્યક્તિ વડે થયેલું પાપ છે ને આને લાગે તો निंद का, आत्मे निंदा आत्म आत्में निंदा पाप है नरकम रजे तथा ये कर पाप इन्हें कारण नरक में जो पड़े तो आत्मज्ञानी पाप क्यों करे प्रश्न था वो शास्त्र में कहू तो है कि जो पुण्य करे स्तुति करना ने जाए पाप करे निंदा करना जाए और प्रश्न ये शू कम पाप करे अथवा चल भाई तत्वज्ञान थे पहला तो पुण्य पाप ना करतर तो बुद्धि है तो तत्वज्ञान थे पहला जो पाप है ये तत्वज्ञान थे पी ज्ञा महापुरुष पाप करे भी कल्पना करप क्य अंदर दबाण हो रहे दरेक जन जाने कर्म करते वक्त जाए कि भाई साचू कोने कहवा खोटू कोने कहवाए અંતેથી જ્યારે ખોટું કર્મ થઈ રહ્યું છે ત્યારે આપણે સભાનું હું ખોટું કરી રહ્યો છું અને છતાં પણ અંદરથી એવી જાતનું દબાણ છે કોઈક લાલચ હોય કશીક એવી જાતનું દબાણ હોય કોઈ ધમકી હોય લાલચ હોય બે વસ્તુ હોય કોઈ ધમકીને કારણે હું ખરાબ કરું અથવા લાલચને કારણે કરવું આમ માણએ જ્યારે જ્યારે પણ ધર્મનું કે કશાનો પણ ભોગ આપતો હોય ત્યારે એ પોતાની ઈચ્છાથી નથી કરતો પરંતુ અંદરના કોઈ દબાણને વશ થઈને કરતા હોય છે પછી તો એને કરવાની એવી ટીવી પડે છે ખબર જ નથી કે હું મને દબાણ કરી રહ્યું છે પણ નહીં તો સામાન્ય માણસે ખબર છે કે મેં કેમ આમ કર્યું તો એટલા માટે જ્ઞાની પુરુષનું દબાણ હોય જ નહીં ભાઈ જ્ઞાની કોને કહેવાય જેને કોઈ દબાણ નથી ને અભિમાન જેને અભિમાન હોય દબાણ હોય હું ફલાણો ફલાણો છું તો પછી મારે મારું મોહો જાળવી રાખવો પડે મારે દુનિયામાં સારા દેખાવો પડે વગેરે વગેરે એને અજંડા કહેવાય એવું પ્રયોજન હોય જ્ઞાનીને કોઈ અભિમાન નથી માટે એને કંઈ મેળવવાનો નથી છોડવાનો નથી માટે એને શું કામ પાપ કર્મ કરવું પડે એનું કોઈ દબાણ ન હોય એટલે જ્ઞાની પુરુષ કર્મ કરે એવું આપણે સ્વીકારી શકતા નથી અને તો પછીનું પાપ એટલે અહીંયા કહે છે કે તત્વિદા તત્વજ્ઞાના પૂર્વ યત્ પાપ અજ્ઞાનને કારણે અભિમાન હોય અહંકાર હોય મમકાર હોય અને ત્યારે દબાણ હોય એટલે અજ્ઞાની હતો ત્યારે જે પાપ કર્મ થયું હશે એ આ બધા લોકોને જાય એવી જાતનો આપણે હિસાબ કર કર્મનો હિસાબ કરવો પડે ને બધા એટલે લોકો બહુ સમય ગાતો હોય છે કર્મના હિસાબ માટે તત્કૃતમ પાપમ તદેમ નિંદકો ગૃહિતા નરક પ્રાપ્ત વ્યાત અંતેથી એની નિંદા કરનારો છે એને નરકમાં જવું પડે તો કરુણયા આ જ્ઞાની આને માટે કરુણા જન્મે કોને માટે નિંદા કરનાર પ્રત્યે કે ભાઈ નરકમાં ના જાય અને માટે પાપમ ના આચરંતી એટલા જ માટે જ્ઞાની મહાપુરુષો પાપનું આચરણ ના કરે કારણ કે નિંદા કરવાથી પેલું નરકમાં જશે એને નરકમાં જતા જવાથી એના મનમાં કરુણા જ્યારે બિચારો નરકમાં જશે તમારે એવું કંઈ ના કરવું જોઈએ જેથી મારી નિંદા કરે તો જેથી નરકમાં ના જો પણ એમ આવા પાણી નિંદા કરનારા છે એના પ્રત્યે કરુણાથી પ્રેરાઈને અજ્ઞાની પુરુષો આવું પાપનું આચરણ ના કરે આ ત્રીજું કારણ કહ્યું બીજું કારણ ત્રીજું કહ્યું અથવા બીજું કારણ ચાલો પછી ત્રીજું स्तोता कर्मी तो संसर्गाम्याचरे दोषत्र दृष्टि शिष्टा पापं त्यजी स्तुता प्रशंसको हवाचे स्तुता प्रशंसको हो तो बढ़ी रीते तो प्रशंसा करना होद आचरती श्रेष्ठ तत्तदेवे तरह जन जे, ना अनु जे, कोई तर रहना जे एना अनुयायी स्वतंत्र रे विचारना हो श्रेष्ठ पुरुष जो प्रकार आचरण करते हुए आचरण एना अन्याय आपोआप करवा एट बोध एम आदर है तो सारूँज करे साचा अनुकरण करनेना એના વિચારોનું અનુકરણ ના કરે સહેદ પ્રમાણમ ખોરતે લોકો તદ્દન વર્તા ટૂંકમાં એ જેને પ્રમાણ માને જે રીતે એની વિચારધારા હોય એની જે માન્યતા હોય એ પગલે માન્યતા પહેલાં સ્વીકારે એટલે ગુરુજી જે કહે એ બધું એ લોકો સ્વીકારે અને જે કરે એ પણ એવું કરે એટલે ગુરુજી જેનું પ્રતિપાદન કરતા હોય જેનું ખંડન કરતા હોય પેલા એનું ખંડન કરે અને પ્રતિપાદન કરે અમે જ્યારે હતા ને શાંતિપણે બ્રહ્મચારી ત્યારે એક ઘણા વખતનો સ્વામીજીનો ભક્ત હવે સાધક આવે ને આવે જાય એકવાર મને કહે કે આયંકવિષ્ટે મળી કારણ કે શંકરાચાર્યની વાત કરે બધા લોકોને જીત જીત લીધા વિજય એમણે વિજય પ્રાપ્ત કર્યો દિગ્વિજય આમ શંકરાચાર્ય મહારાજ કહેવાય કે જે એમના પ્રતિસ્પર્ધીઓ હોય અથવા તે હોય તે બધાના પર વિજય પ્રાપ્ત કરે મેં પણ વિજય પ્રાપ્ત કરે આવું કરે ટૂંકમાં જે ગુરુજી કરતા હોય ને એવું કરે એમાં અભિમાન લે તો એ શ્રેષ્ઠ પુરુષો જે કરતા હોય એવું જ એમના અનુયાયો કરે અને શ્રેષ્ઠ પુરુષો જે પ્રકારની માન્યતા ધરાવતા હોય એ જ માન્યતા અનુયાયોમાં ધરાવે એ જે એ જે મત સ્વીકાર સ્વીકારે બીજાનો તિરસ્કારે આવું થવાનું જ છે એટલે સ્તુતા કર્મી તો સંસર્ગા સ્વયં આચરે તથા સ્તુતિ કરનાર જે છે એ કર્મી કર્મ કરનાર એની સ્તુતિ કરનાર છે ને એના જેવું જ આચરણ કરશે એના જેવું જ માન્યતાઓ ધરાવશે શું થશે સ્તુવન કર્મઠ અને આત્મત એના અનુયાય હોય તો અજ્ઞાની લોકો હોય કર્મઠ હોય કર્મનિષ્ઠા હોય અને એની સ્તુતિ કરનારા હોય એ ટૂંકમાં એના પ્રશંસકો હોય તત્સંસર્ગા સ્વ પાપ આચરે આ જેવું કરતો એવું જ કરે કરે જ ટૂંકમાં એ છૂકું કંઈ કરતો હોય તો પેલા લોકો એ કરે બધું જે કરતો હોય એ કરે કે એ જ બરાબર છે એવું માને લોકો સ્વયં પાપમાં આચરે સંસર્ગ આવે ટૂંકમાં આવા મહાપુરુષના સંસર્ગને કારણે અને પ્રશંસકો જે અંધવિશ્વાસ ધરાવનારા છે એ માને કે અમારા મહારાજ જે કરે બરાબર જ હોય એના માટે કશું વિચાર વગર એ પ્રકારના આચરણનું અનુકરણ કરે અમારા મહારાજ જે કંઈ સાચું જ હોય અને તેથી એમના વિચારોનું પણ અનુકરણ કરે આવું છે तेन तस्य नरकादि तो ते प्राप्ति स्यात् એટલે બન્ને નરક માંડે ज्ञानी पुरुष નિંદા કરના નરક માંડે સ્તુતિ કર પ્રશંસા કરને નરક માંડે કારણ કે એના જેવું આચરણ કરે એટલે પેલા નિંદા કરવાના કારણે પાપ થી નરક થાય કે એના આ તો પોતે પાપ કરે પ્રશંસા કર હોય એ અનુકરણ કરે અને તેથી પાપ પાપ કરવાનો આચરણ કરે એને નરકાदि પ્રાપ્તિ बे नरक प्राप्ति जुदा प्रकार नहीं है निंदक हो निंदा करने ने कारण है पूर्व नीते तो ये, ये पापी बने नरक प्राप्त था प्रशंसक हो स्वयं पापन आचरण करे कारण के मां अनुकरण करे आंधर अनुकरण करे अंत स्वयं पापन आचरण करे ये, दे ये, दे ये दे नरक ने निमंत्रण आप बरक तो में

આ વસ્તુને આ ત્રણ પ્રકારના દોષને ધ્યાનમાં રાખીને શિષ્ટ પુરુષ કહો જ્ઞાની પુરુષ કહો એ લોકો પાપનો સાવધાનીપૂર્વક ત્યાગ કરે છે એટલે પ્રશ્ન એ થયો ને કે આ કર્મઠ છે જે ધર્મનિષ્ઠ છે એ સાવધાનીપૂર્વક અધર્મના આચરણથી મુક્ત રહે છે તો જ્ઞાનીપૂર્વક એવું જ કરતો જાણે છે તો ફેર શું પડ્યો તો જ્ઞાનીમાં સાવધાનીપૂર્વક धर्म आचरण आ बताया <coughs> आचरणम् आशु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छदे पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यम्

હરી ઓ શ્રી ગુરુભ્યો ન એક મિનિટ તો આવતીકાલે ઓગણત્રીસમો શ્લોક છે ને અને ત્રીસમો શ્લોક ઉપદેશ સાહસના એક શ્લોક આ ત્રીસમો શ્લોક છે એટલે આવતીકાલે સવારે ઉપદેશ સાહસ એ શ્લોકની ચર્ચા કરશું ચર્ચા કરવાના બીજા આગળના ત્રણ ચાર શ્લોકો ઉપદેશ સાહસની પણ ચર્ચા કરશું એટલે જે લોકોએ કાલે સવારે ઉપદેશ શાસ્ત્રી ગ્રંથ લાવવો હોય ઉપદેશાસ્ત્રીનો પદ્ય ચૌદ સત્યાવીસ એટલે ચૌદમો પદ્ય બે વિભાગ છે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ પદ્ય વિભાગનો ચૌદમો અધ્યાય એનું સ્વપ્ન સ્મૃતિ પ્રકરણ એવું નામ છે એનો સત્યાવીસનું શ્લોક પણ આપણે ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ એવા શ્લોકોની ચર્ચા કરશું જે તમે ન લાવવા છોડો વાંધો નથી પણ હમણાં માતાજી કે તો અમને કહ્યું હોત તો લાવ્યા હોત ને એટલે આજે કહી દીધું જેથી તમે પુસ્તક લાવી શકો અને રામતીર્થની ટીકાળો પણ હશે તમારી પાસે લાવી શકો એ રીતે આપણે ચર્ચા કરશું ઓમ